સુરત ક્રાઇમ બ્રાન્ચની કો સેલની ટીમે સુરતના વરાછા ખાતે આવેલ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઇઝ નામે ફર્મ શરૂ કરી વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો મેળવી તેઓ પાસેથી કરોડો રૂપિયાનો ગ્રેડ કાપડનો માલ મંગાવી રૂપિયા નહીં આપી ઉઠમણું કરનાર આરોપીઓ અજીમ પેનવાલા, દીક્ષિત મિયાણી, જનક છાટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર પ્રસાદ તાપડિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પુરોહિત સામે વરાછા પોલીસે મથકમાં ગુન્હો નોંધાયો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓમાંથી ભાગતા ફરતા રવિરાજસિંહ ઉર્ફે રવિ જેઠવા ગોહિલને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. ગત તારીખ 14/5/2022 રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ ચકચારિત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટનું ઉઠમણું થયેલ હોય તે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદ અનુસંધાને એમાં પોલીસની કામગીરી ખૂબ ઉત્કૃષ્ટ રહેલ હોય, પોલીસે સામેથી ભોગ બનનારાઓનો કોન્ટેક્ટ કરેલ, ફોગવાના જે હોદ્દેદારો હોય તેમનો કોન્ટેક્ટ કરી આ ફરિયાદ લેવામાં આવેલ હતી અને તેમાં જે આંકડો સામે આવેલ તે 21 કરોડ રૂપિયાનું આ ચીટિંગ સામે આવેલ હતું. આ ગુનાની ગંભીરતા જોઈ અને 150 જેટલા વિવર્સો જોડે આ ચીટિંગ થયેલ હોય આ ગુનાની ગંભીરતા જોઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરવામાં આવેલ હતી. તેની તપાસ ખુદ ACP તરીકે મેં પોતે સંભાળેલ હતી અને મારા એક PI એમ બે ગુના અલગ અલગ જે દાખલ કરવામાં આવેલ હતા તેની તપાસ અમારા દ્વારા કરવામાં આવેલ હતી. આ ગુનાના અનુસંધાને અગાઉ 6 આરોપીઓ જેટલાની અટક કરવામાં આવેલ હતી, જેમાં હકીકત એવી રીતની છે કે ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઇઝ નામની બે ફર્મ ઊભી કરી બહુ જ મોટા પ્રમાણમાં માલની ખરીદી કરવામાં આવેલ હતી. બાદમાં તેને રોકડ વ્યવહાર તરીકે એને બહાર અલગ અલગ દલાલો મારફતે વેચી નાખવામાં આવેલ હતો અને જે પૈસા ભેગા કરવામાં આવેલ હતા તે પૈસા કોઈ પણ વિવર્સને પાછા આપવામાં આવેલ ન હતા અને તે રીતના 21 કરોડ જેટલી માતબર રકમની ચીટિંગ કરવામાં આવેલ હતી. આમાં જે ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઇઝના જે પ્રોપરાઇટર છે તેમાં તેઓની ધરપકડ અગાઉ કરવામાં આવેલ હતી અને જે જે દલાલો મારફતે આ માલ વેચવામાં આવેલ હતો કાચામાં તેઓ દલાલોની પણ અટક કરવામાં આવેલ હતી. તેઓના નામ નીચે મુજબ છે: અજીમ પેનવાલા, દીક્ષિત મિયાણી, જનક છાદબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડિયા, જીતેન્દ્ર પુરોહિત. આ અનુસંધાને આજે માલ કાચામાં વેચવામાં આવેલ હતો તેનું પણ એક મોડસ અપરેન્ડી એવી રીતની હતી કે આ કાચો માલ જે આપવામાં આવેલ હતો તેના અલગ અલગ ફોર્મ ઊભી કરીને એના બિલ બનાવવામાં આવેલ હતા, જેમાં ઓમ એન્ટરપ્રાઇઝ, ફ્યુચર ક્રિએશન અને ભગવતી ટેક્સટાઇલ નામના ખોટી ફોર્મ બનાવીને એક બિલો ઊભા કરવામાં આવેલ હતા અને જેના જે પ્રોપરાઇટર છે રવિરાજસિંહ જેઠુભા ગોહિલ તેઓને અમે ભાવનગર ખાતેથી ગત તારીખ 11/9/2022 રોજ તેની અટક કરવામાં આવેલ છે અને તેનો પણ મુખ્ય આરોપી હોય તેની વધુ તલસ્પર્શી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જે આરોપી છે જે ગુનો દાખલ થયો ત્યારબાદ એ અને અનસ મોટિયાણી નામનો જે મુખ્ય સૂત્રધાર છે આ આખા ઉઠમણાની પાછળ તે બંને દુબઈ ખાતે રહ્યા હતા. તેઓએ ભાડેથી એક ફ્લેટ રાખ્યો હતો અને અલ અવીર શાક માર્કેટ જે છે ત્યાં તેઓ શાકભાજીનો ધંધો કરતા હતા. પણ આ જે રવિ ગોહિલ જે છે તેઓના વિઝા એક્સપાયર થવાના આરે હોય તેઓ પાછા ભારત પરત આવી ગયા હતા અને તેઓ જ્યારે ભારત આવ્યા તો અલગ અલગ મંદિરોમાં તેઓ રોકાયા હતા અને પછી તેઓ પોતાના મૂળ વતન જે વાવ છે જે ભાવનગર ખાતે ત્યાં પોતે તેઓએ આશરો લીધો હતો અને આ હ્યુમન ઇન્ટેલિજન્સ અમોને મળેલ હતી, ઇકોસેલના સ્ટાફને મળેલ હતી અને તાત્કાલિક ઇકોસેલના બે માણસોને અમે રવાના કરી તેઓને પોતાના ઘર ખાતેથી પકડી પાડવામાં આવ્યા. વધુમાં કરોડો રૂપિયાનો ગ્રે કાપડનો માલ ખરીદી કરેલી છેતરપિંડી મામલે અગાઉ પણ આરોપીઓ ઝડપાયા છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.